पूर्व धारासभ्य प्रद्युमनसिंह जाडेजा अपनी साथ जोड़ाया है, एमनी साथ बात करी छू। प्रद्युमनसिंह तारीखों जाहिर थी गई है, आपनी लड़वानी पण इच्छाओ है, तो शू कहो आप त्यांथी लड़शो? अबड़ासा एक नंबर ने पेटा चूंटणी आवी रही छे, हूँ भारतीय जनता पार्टी में अत्यारे जोड़ायो छूं, जे पार्टी नो आदेश थाशे ए प्रमाणे आगळ रणनीति घड़शूं। बाकी जे विस्तारना काम छे खूब ज संतोषकारक, बीजेपी नी सरकार में अत्यारे रूपाणी साहेबनी सरकार खूब सारी रीते थया छे, अने ज्यांथी केन्द्र में मोदी साहेबनी सरकार आवी छे एटले पब्लिक ने खूब ज संतोष छे। बॉर्डर विस्तार छे एटले कोई पण दुष्काळ वर्ष हतुं, घास पाणी मजूरी पछी एना पछी कोईपण ट्रक ट्रांसपोर्ट नो धंधो होय, पाणी नो होय, नर्मदा नो पाणी पीवानुं त्रणे તાલુકામાં પીવા માટે પહોંચી ગયું છે, તો એનામાં કારણે પબ્લિક ખૂબ સંતોષ છે અને 100% બીજેપીની સીટ આવશે। પ્રદ્યુમનસિંહ, જ્યારે તમે કોંગ્રેસ છોડ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાયા ત્યારે શું નક્કી થયું હતું? આપને ભારતીય જનતા પાર્ટી ફરીથી પેટા ચૂંટણીમાં ટિકિટ આપશે કે નહીં આપે, શું નક્કી થયું હતું? મારે જે પ્રશ્ન હતા, મારા વિસ્તારના એક જીએમડીસી કોલેજ 500 દીકરા દીકરી ભણે છે નખત્રાણા તાલુકામાં, એ ગ્રાન્ટેબલ કરવાનું, એ ગ્રાન્ટેબલ થઈ ગઈ। બાકીના જે કામ છે નર્મદાના ખેડૂત માટે પાણી, તો એનું પણ સરકારે ખાતરી આપી છે। પછી સ્થાનિક રોજગારીની, પછી સ્થાનિક જે મકાનો છે જે રેવન્યુમાં ગામ નથી એ ચડાવવાનું, એના માટે પણ મને ખાતરી આપી છે। એપીએમસી કોઠારા અને નખત્રાણા એની પણ ખાતરી આપી છે, એ થવાની તૈયારીમાં છે। એટલે જે જે પ્રશ્ન લોકોના છે એ કામ થવાની તૈયારી છે, અને મને પણ વિશ્વાસ છે કે પાર્ટી મને ટિકિટ આપશે। આપના તરફથી માગણી કરવામાં આવી છે, અથવા તો આપ તો ત્યાં વર્ષોથી કામ કરો છો, તો એ કામોને જોતા પાર્ટી આપનો ટિકિટ આપે કે ના આપે, શું કહેશો? 100% મને ખાતરી છે આપશે, પણ છતાં પણ જે પાર્ટીનો આદેશ થશે એ મારા કબૂલ રહેશે। માનો કે પાર્ટીએ બીજા કોઈ ઉમેદવાર ઉપર પસંદગી મૂકી તો આપનું શું સ્ટેન્ડ રહેશે? તો જે પાર્ટી કરે એમાં હું પાર્ટી સાથે છું, હું તો બીજેપીમાં જોડાઈ ગયો છું એટલે બીજેપીમાં જ રહેવાનો છું। જ્ઞાતિગત સમીકરણનું વાત કરીએ આપની બેઠકમાં, તો આપનું નામ ક્યાં બેસે છે? જો આપને ટિકિટ નહીં મળે તો પાર્ટીને શું નુકસાન થશે? ના, મારે એટલે અમારા વિસ્તારમાં છે ને જ્ઞાતિ કરતા પણ કામને જોવાવાળો વિસ્તાર છે, કામ કોણ કરે છે, કોણ ગામો ગામ એક એક વિસ્તારમાં એમની પ્રજાની લોકો વચ્ચે જઈ એમના પ્રશ્નો સાંભળવા, એમનો ગમે ત્યારે ફોન આવે, કોઈ પણ કામ હોય એટલે કામને જોઈને પ્રજા જોવાવાળી છે, એવું નથી એનામાં કોઈ જ્ઞાતિ કાતે નહીં। કોઈ પણ માણસ વ્યક્તિ હશે એ કામ કરતી હશે એના સાથે પબ્લિક 100% રહેવાની છે। પ્રદ્યુમનસિંહ, આપ ધારાસભ્ય પદ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો, હવે જો ભારતીય જનતા પાર્ટી આપને ટિકિટ ન આપે તો આપના અસ્તિત્વનું શું? આપણે એવું કાંઈ છે ને, આ તો કોઈ પણ રાજનીતિ છે એમાં કોઈ પણ એક માણસ ચૂંટાવાનો છે, ગયા વખતે મને મોકો આપે હું ચૂંટાણો, પછી મારા પ્રશ્ન જે સરકાર હોય એના કામ વધારે થાય એટલે હું જોડાણો છું, અને છતાં ટિકિટ ના આપે તો એનાથી કંઈ અસ્તિત્વ ને એવું નથી। આ કાયમી કોઈ કોઈની પેઢી નથી, કોઈ પણ બદલતા રહેતા હોય કાયમ, જે કામ કરે જે પ્રજા નિર્ણય લેતી હોય, પણ પ્રજા પણ સમજું છે અત્યાર સુધી જે કામ કેટલા થયા અગાઉ, અત્યારે કેટલા મારા કને કેટલા થયા, કેટલો એમને સંતોષ મળ્યો કામકાજમાં બધી રીતે, એટલે પ્રજા પણ મંથન કરશે એનામાં, આમાં કોઈ વ્યક્તિનું સમાજનું આવતું નથી તો જ વિકાસ થાય સાહેબ। કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા 5 ધારાસભ્યોને ટિકિટ આપવાની વાત અને ચર્ચા પણ છે, એમાં આપનું નામ કરું? જો બીજાને ટિકિટ કે એવી મને બહુ ચર્ચા ભેગે બેસીને મને કોઈ ખ્યાલ નથી, બરાબર, હું મારા